અને હવે આપણે જેને ભણવાના છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અમે મસ્જિદોમાં ખુદા ઓળખે છે પરિચય છે મંદિરોમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ નથી નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ નથી તમારા પ્રતાપે બધા મને ઓળખે છે રાઈટ ઓકે ઓકે તો એવા એક વ્યક્તિને ભણવાના છે આની વ્યક્તિનું નામ શું છે તમે જોઈને તમને ખબર તો પડી જ જવી જોઈએ મેં વાત પણ કરી લીધી છે વખાણ પણ કરી દીધા છે જો વખાણ કર્યા હોય તો એ જ વ્યક્તિના હોય નામ શું છે નામ શું હશે શેખાદમ આબુ વાલા બરાબર આવું કરો એટલે તમને હવરે એક લાઈન બહાર કાઢી મૂકે બરાબર અત્યારે જે ભણી રહ્યા છીએ એ છે અલી ખાન બલોચ કોણ છે અલી ખાન બલોચ બરાબર ને અત્યારે જેને આપણે ભણવાના છીએ કોણ છે એ છે અલી ખાન બલોચ આ જે વ્યક્તિત્વને તમે જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો લગભગ સાહિત્યકારો સાહિત્યનું સર્જન કર્યું છે ગઝલોમાં બરાબર મિત્રો ઈસવીસન ઓગણીસો બાવીસ ની સાલ છે અને લીલાપુર નામનું નગર છે અમદાવાદના લીલાપુર નામના નગર ખાતે અલી ખાન બલોચ નો જન્મ થયો તો કોનો જન્મ થયો દોસ્તો અલી ખાન ઉસ્માન ખાન બલોચ રાઈટ હંમેશા આખું નામ જ બોલવાનું અલી ખાન ઉસ્માન ખાન બલોચ બરાબર તો અલી ખાન ઉસ્માન ખાન બલોચ નો જન્મ ક્યાં થયો હતો એમનો જન્મ થયો હતો લીલાપુર ખાતે

શૂન્ય પાલનપુરી ના નામે ઓળખીએ કેના નામે ઓળખીએ છીએ શૂન્ય પાલનપુરી નામે સાહેબ આમાં એક એક શબ્દ જોયો તમે રૂમાની રાઈટ અહીંયા એક શબ્દ જોયો છે શબ્દ છે રૂમાની તો આ રૂમાની થી કઈક જોડાયેલું હશે એ ફાઈનલ છે રૂમાની થી કઈક જોડાયેલું હશે એ ફાઈનલ છે દોસ્તો રૂમાની જે છે એ રૂમાની એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે રાઈટ માત્ર સોળ વર્ષની ઉંમરે રૂમાની ઉપનામથી લખવાનું શરૂ કર્યું ગઝલ સંગ્રહની સોળ વર્ષની ઉંમરે કેટલા વર્ષની ઉંમર હતી સોળ વર્ષની ઉંમર હતી અને સોળ વર્ષની ઉંમરે રૂમાની ઉપનામથી ગઝલ લખવાની શરૂઆત કરી આવી રીતના પ્રશ્ન પૂછે રાઈટ કે અલી ખાન બલોચે અલી ખાન બલોચે એટલે કે શૂન્ય પાલનપુરીએ કયા નામથી ગઝલો લખવાની શરૂઆત કરી હતી ઇફ વિડિયો ઇઝ નોટ ક્લિયર વિડીયો નથી આવતો ખાલી વોઇસ આવે છે વિડીયો નથી આવતો ખાલી વોઇસ આવે છે હવે જોવો જોઈએ ક્લિયર ને લોચા થાય છે એક વખત બહાર નીકળી જાય પાછો અંદર આવું ને ત્યારે બધું થાય છે એટલે ઇસ્યુઝ તો છે ઘણા છે રાઈટ ઓકે તો હવે આપણે આગળ વધીએ ઘણા છોકરાઓ જો વૈયા ગયા કઈ વાંધો નહીં છોકે રાઈટ તો દોસ્તો યાદ રાખજો ગઝલ જે છે એ ગઝલમાં એમને અલગ અલગ છંદોનો ઉપયોગ કરી અને ગઝલને નોંધપાત્ર બનાવવામાં ખૂબ નોંધપાત્ર ફાળો અલી ખાન ઉસ્માન ખાન બલોચનો છે ઈસવીસન ઓગણીસો ને બાસઠની સાલમાં મુંબઈ સમાચારમાં જોડાય છે અને એક બે ત્રણ ચાર ની પચીસ વર્ષ સુધી પત્રકારત્વ કરે છે રાઈટ દોસ્તો આગળ આપણે ભણ્યા અમૃત ઘાયલ અમૃત ઘાયલે કોકની પાસેથી માર્ગદર્શન લઈ અને લખવાની શરૂઆત કરી ઘાયલ પાસેથી અમૃત ઘાયલે જેને ગઝલ લખવાની શરૂ કર્યું દોસ્તો એ વ્યક્તિ એટલે અલી ખાન બોલો છે અમૃત ઘાયલ ના કહેવાથી તેઓ ગઝલ લખવાની શરૂઆત કરે છે આવી રીતના પ્રશ્ન પૂછાય કે કોના કહેવાથી ઘાયલ જે છે એ ઘાયલ ઘાયલ થાય છે મતલબ લખવાની શરૂઆત કરે તો તમારે શું કહેવાનું છે અમૃત ઘાયલ ના કહેવાથી અલીખાન બલોચ સોરી અલીખાન બલોચ એટલે કે શૂન્ય પાલનપુરી જે છે શૂન્ય પાલનપુરી લખવાની શરૂઆત કરે સમજો સમજવા જેવી વાત છે શૂન્ય પાલનપુરી કોના કહેવાથી કોના કહેવાથી ગઝલ લખવાની શરૂઆત કરે છે અમૃત ઘાયલના કહેવાથી ગઝલ લખવાની શરૂઆત અમૃત ઘાયલ ના કહેવાથી ગઝલ લખવાની કરે કયા નામથી શૂન્ય ઉપનામથી શરૂ કરે અને એ શૂન્ય ઉપનામ અલી ખાન બલોચને કોણ આપે છે દોસ્તો તો યાદ રાખજો શૂન્ય ઉપનામ અલી ખાન બલોચને અમૃત ઘાયલ આપે છે કોણ આપે છે અમૃત ઘાયલ જે છે અમૃત ઘાયલ આપે છે પોતાનું વતન કયું છે પાલનપુર અને પાલનપુર ના હોવાના કારણે દોસ્તો પાલનપુર ના હોવાના કારણે રાઈટ શૂન્ય સાથે પાલનપુરી જોડી અને શૂન્ય પાલનપુરીના નામથી તેઓ ઓળખાય છે

શૂન્યનું વિસર્જન શૂન્યના અવશેષ શૂન્યનો દરબાર શૂન્યની સ્મૃતિ શૂન્યનું સ્મારક રાઈટ અને અરુજ રણજીતભાઈ વાવાભા મહેતા બાકી રહી ગયા છે અને બકર ઠાકોર બાકી રહી ગયા બે બાકી રહી ગયા બહુ મોટા નામો બાકી રહી ગયા ભણાવીશું ચિંતા કરતા રાઈટ 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 દોસ્તો વેર ધેર ધેર શૂન્ય 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 વિલ બી તો કે શૂન્યનું સર્જન શૂન્ય તો કે શૂન્યનું વિસર્જન શૂન્ય સાથે જોડાયેલી બધી કૃતિઓ શૂન્ય પાલનપુરી કરી લેવા જવાનું રાઈટ અવશેષ કે દરબાર કે સ્મૃતિ કે સ્મારક કે દરબાર કે સ્મૃતિ કે સ્મૃતિ જુબી ઈરાની નહી હે ને તો પાછું એ અલગ થઈ જશે આખું દોસ્તો જે જે જગ્યાએ તમને શૂન્ય લખેલું જોવા મળે એ જગ્યાએ કહી દેવાનું સાહેબ આ તો અમારા જાણીતા

અરુઝ યાદ રાખવાની છે અરુઝ એમની રચના સાચી વાત છે ચલો રાઈટ આટલી યાદ રાખવાની આમાં કાઈ યાદ રાખવાની આમાં સ્ટોરી બનાવવાની હોય આમાં સ્ટોરી જ ન બનાવવાની હોય શૂન્ય સાથે સર્જન વિસર્જન અવશેષ દરબાર સ્મારક સ્મૃતિ બધું કોનું તો કે શૂન્ય પાલનપુરીનું કોનું છે શૂન્ય પાલનપુરીની રચના છે સાહેબ રાઈટ ઓકે ડન શૂન્ય જે છે એ શૂન્ય આવે એટલે શૂન્ય પાલનપુરી એક્સલન્ટ બસ એટલું તમને યાદ રહેવું જોઈએ કે જ્યાં જ્યાં શૂન્ય આવશે ત્યાં કરી નાખશું અમે શૂન્ય પાલનપુરી બરાબર ને ત્યાં શું કરી નાખશું આપણે શૂન્ય પાલનપુરી કરી નાખીશું ચલો અરે રે હવે દોસ્તો એક મિનિટ રાહ જોવી પડશે તમારે અરે રે

ફરી એક વખત બધી રચનાઓ કહી દઉં શૂન્ય સર્જન શૂન્ય વિસર્જન ટૂંકમાં શૂન્ય પાલનપુરી બરાબર ને દરબાર કે અવશેષ કે સ્મૃતિ કે જે કઈ આ બધી રચનાઓ કોની છે શૂન્ય પાલનપુરીની છે હમણાં પાછું તમને લીટા પાડી નહીં દેખાડતો હવે એમની રચનાઓમાં જે મહત્વની પંક્તિ હોય એ

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે આ રત્ને પણ કોની છે અલી ખાન બલોત ની તમે સાંભળી છે પેલી જે રત્ન કીધી પરિચય છે મંદિર માં દેવો મારો અને ખુદાને ખુદા પણ મસ્જિદ માં ખુદા મને ઓળખે છે આ રત્ન તમે સાંભળીએ છે રાઈટ પછી કદાચ સાંભળ્યું હોય તો કે વાહરે મુસદ્દગિરી બાગના સર્જક તણી આ પંક્તિઓ થોડીક અઘરી છે બીજા જેટલા પણ સાહિત્યકારો ભણ્યા એના કરતા થોડાક જટિલ હે સમજવા પણ

સાચી વાત છે બધા કે ભાઈ એકલો નહીં એકડો છે તું સમજાય તો એ એકડો કેવો એ ઈઝી છે ખુદ જાતને શૂન્ય કેવી બહુ મોટી વાત છે અને ખુદ ની જાતને શૂન્ય પાલનપુરી તરીકે ઓળખા તેમણે મુંબઈ પ્રસિદ્ધ થતું દૈનિક પત્ર પ્રજાતંત્ર જે છે એ પ્રજાતંત્રના તંત્રી વિભાગમાં કામ કર્યું તેમણે પાટણમાં ગીત ગઝલ માસિક જે છે એનું પણ પ્રકાશનનું કામ કર્યું તો આપણું જ્ઞાન ગુરુકુલ એવી રીતના રાઈટ પછી શૂન્યનું સર્જન શૂન્યનું વિસર્જન શૂન્યના અવશેષો શૂન્યનો દરબાર શૂન્યની સ્મૃતિ શૂન્યનું સ્મારક અને ગુજારે શાયરી રાઈટ અને અરુજ આ બધી રચનાઓ એમની છે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે વાહરે મુસદગીરી બાગના સર્જક કાબા એ સોમનાથના પાષાણ ભીન છે સમજી શકો તો એથી વધુ ફેર કે નથી કહે છે કોણ આ ધરતી અમારે મન પરાય છે રાઈટ સમજવા જેવી વાત છે આ બહુ મહત્વની વાત છે સમજાય તો ઓકે ચાલો સો નેક્સ્ટ સાહિત્યકાર તરફ આપણે જઈએ છીએ